કચ્છમાં ભેળસેડિયા તત્વો પર ત્રાટકવા ફૂડ વિભાગે કમર કસી છે અને નવા પાંચ ઇન્સ્પેક્ટરો ફાળવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે હાલમાં માત્ર બે તપાસ નિશોના આધારે જ ગાડું ગબડાવાઈ રહ્યું છે ત્યારે મહેકમની ઘટ પૂરવા માટે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે સરહદી કચ્છ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્યને અસર કરતા તેમજ હલકી ગુણવત્તાવાળી સામગ્રીથી ખોરાકી વસ્તુ બનાવનારા ભેળસેડિયા તત્વોએ માથું ઉંચક્યું છે ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સ્ટાફ ઘટની સમસ્યાનો આવા તત્વો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે તહેવારોની મોસમ શરૂ થઈ છે ત્યારે દિવાળી સુધી બજારમાં સતત રોનક જોવા મળશે મીઠાઈ અને ફરસાણની સાથે અન્ય વસ્તુઓનું વેચાણ પણ આગામી બે માસ દરમિયાન ઊંચું રહેશે ત્યારે ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન ન મળે તે માટે ફૂડ વિભાગે કમર કસી લીધી છે માયકમ ઘટ પૂરી કરવા માટે ઉપલી કક્ષાએ રજૂઆત કરી દેવામાં આવી છે ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એમજી શેખે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છનો વિસ્તાર ખૂબ જ મોટો છે પરંતુ હાલમાં માત્ર બે ઇન્સ્પેક્ટરોના આધારે જ કામ નિભાવાઈ રહ્યું છે તેમાં પણ કોર્ટની તારીખ મીટીંગો વગેરેના લીધે ઇન્સ્પેક્ટરો ઘણી વખત રોકાઈ જતા હોવાથી ચેકિંગ કામ થઈ શકતું નથી ત્યારે ઉચ્ય અધિકારીઓને વાકેફ કરીને વધારાના પાંચ ઇન્સ્પેક્ટરો ફાળવવા માટે માંગ કરાઈ છે.